સુરતના પલસાણાના પોલીસ કર્મીએ દારૂનો જથ્થો વેચ્યો છે. મકાનમાં પોલીસે દરોડા પાડ્યા દરમિયાન મહિલા બુટલેગરના ઘરમાંથી બે કાર પણ મળી આવી. આ પોલીસે દારૂનો જથ્થો પણ મળી આવ્યો તો મહિલા બુટલેગર રેશમાની પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાકેશ અવધેશ યાદવ નામના શખ્સનો હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ પોલીસે આરોપી રાકેશ યાદવની ધરપકડ પણ કરી હતી. રાકેશની ધરપકડ બાદ પોલીસ કર્મીઓના નામ પણ સામે આવ્યા હતા, જેમાં પોલીસ કોન્સ્ટેબલ પંકજ મનહર અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણ નાનુનું નામ સામે આવ્યું. આ બંને પોલીસ કર્મીઓએ થોડા સમય પહેલા ઝડપી પાડેલ દારૂ બુટલેગરને વેચી નાખ્યો. પોલીસ કોન્સ્ટેબલ પંકજ મનહર અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણ નાનુ બે બુટલેગર સહિત એક ટેમ્પો ચાલકની પોલીસે ધરપકડ કરી છે. બાતમી મળેલી કે બુટલેગર રેશમા મોહરમ અલી ખાન પલસાણાને ત્યાં દારૂ ઉતરેલો છે, એ બાબતે પોલીસે તાત્કાલિક ત્યાં રેડ કરી અને પંચરૂપરૂ તપાસ કરતા એની જે ગાડી હતી એમાંથી 71,400 મુદ્દામાલ પ્રોહિબિશનનો મળી આવેલો, તેમજ જે બંધ મકાન હતું તે ત્યાંથી પણ 48,000 દારૂ, આમ કુલ 1,19,000 દારૂ રેશમા પાસેથી મળેલો. અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રેશમાની ધરપકડ કરેલી અને બાકીના જે વોન્ટેડ આરોપી હતા એમને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ છે. મહત્વનું છે કે પલસાણા પોલીસે થોડા સમય પહેલા બાતમીના આધારે 4,45,000 દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ઉધનામાંથી એક ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને ત્યારબાદ આ દારૂ ઝડપી લેવામાં આવ્યો. સાથે ટેમ્પામાંથી 4,45,000 રૂપિયાની 7,268 નંગ દારૂની બોટલ ઝડપી પાડી અને પોલીસ કર્મીઓએ દારૂનો બારોબાર વેચાણ કરી પૈસા કમાયા હતા. પકડાયેલ મુદ્દામાલ બાબતે રેશમાની કડક પૂછપરછ કરતા તેને જણાવેલ કે પોતાને ત્યાં રહેતા રાકેશ યાદવને પોલીસ કોન્સ્ટેબલ પંકજ અને પ્રવીણભાઈ જે હેડ કોન્સ્ટેબલ છે તેઓએ ટેલિફોન કરીને બોલાવેલા અને જે અગાઉ એમણે જે ટેમ્પો પકડેલો એ ટેમ્પોમાંથી આસિફ ખાન એક બીજો ટેમ્પો ચાલક છે એને સાથે રાખી અને જે પકડાયેલો મુદ્દામાલ જેમાં કાયદેસર કરવાનું હતું એમાંથી અમુક મુદ્દામાલ 1,19,000 જેવાનો મુદ્દામાલ આ ડાયરેક્ટ આ બુટલેગરને પોલીસે આપી દીધેલો. પોલીસ કર્મી જ બુટલેગર સાથે જોડાયેલા અહીંયા સામે આવ્યા. પોલીસ કર્મીએ જ બારોબાર દારૂનું વેચાણ કર્યું. અમારા સંવાદદાતા આનંદ પટણી અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે. આનંદ, સુરતમાં જે પ્રમાણે દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે તે તો શર્મનાક બાબત છે જ, પરંતુ સાથે સાથે પોલીસ કર્મીઓની જ બુટલેગર સાથેની સંડોવણી બહાર આવે છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી? શું કાયદાના રક્ષકો જ આ પ્રમાણે બુટલેગરોને સાથ આપશે તો કેવી રીતે વ્યવસ્થા જળવાશે? જે સમગ્ર કિસ્સાની જો વાત કરવામાં આવે તો સુરતના પલસાણા ખાતે જે રેશમા ખાનને પકડી પાડવામાં આવી છે તેની પાસેથી જે દારૂનો જથ્થો મળ્યો છે અને એ જથ્થા બાદ એની જે પોલીસની અંદર કબૂલાત છે એ પોલીસ કોન્સ્ટેબલ પંકજ અને રમણ નાનુએ જે પ્રમાણે દારૂ સપ્લાય કર્યો છે એ સપ્લાયને લઈને ક્યાંક ને ક્યાંક ખ્યાખી શરમધાર થઈ છે અને એના પકડાયા બાદ જે ખુલાસા થયા છે એની અંદર પોલીસ કર્મચારીઓની સંડોવણી જ્યારે બહાર આવી છે ત્યારે અત્યારની જે પોઝિશન છે એની અંદર જે હેડ કોન્સ્ટેબલ છે એની વિરુદ્ધની અંદર ગુનો નોંધાઈ ચૂક્યો છે અને 4 વ્યક્તિઓની ધરપકડ થઈ ગઈ, જ્યારે બીજા એક કોન્સ્ટેબલ અને બીજો એક વ્યક્તિ જેણે દારૂ સપ્લાય કર્યો છે એના વિરુદ્ધની પોલીસ અત્યારે એફઆઈઆર કરવાની પ્રયત્ન કરી રહી છે. પરંતુ જે હાલની પરિસ્થિતિ છે ખાખી ક્યાંક ને ક્યાંક જો સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભૂતકાળની અંદર પણ આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા કે જેની અંદર પોલીસ જે દારૂનો જથ્થો ઝડપી પાડે છે, જથ્થાને ઝડપી પાડ્યા બાદ એને બુટલેગરોને સપ્લાય કરી દે છે, એવા કિસ્સાઓ જે સામે આવ્યા હતા. ભૂતકાળ 2 કે 3 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના જ એક LCBPIનો એક વિડીયો વાયરલ થયો હતો કે કન્ટેનર ભરીને દારૂ પકડે છે અને એ દારૂને એ બરોબર સગે વગે કરી દે છે અને બુટલેગરોને પહોંચાડી દે છે, એ પ્રકારના કિસ્સા આવ્યા હતા જેની અંદર પોલીસ એક્શન તો લે છે પરંતુ એ નાકાફી હોવાને કારણે જે પોલીસ કર્મીઓ બુટલેગરને દારૂ સપ્લાય કરે છે એની જે હોશ છે એ વધતી જ જાય છે. જી બિલકુલ, આનંદ, આભાર માહિતી બદલ.